नमस्कार दर्शक मित्रों, मिशन गुजरात 2022 માં હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું। છેલ્લા ઘણા સમયથી આપણે રાહ જોતા હતા ચૂંટણીની અને ચૂંટણીની જાહેરાત થઈ ગઈ અને હવે ઉમેદવારો ધીરે ધીરે ડિક્લેર થઈ રહ્યા છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં તમે આ ઓબ્ઝર્વ કર્યું હશે કે ઉમેદવારના લિસ્ટ જાહેર કરવામાં ક્યાંક તમામ પક્ષોએ પાછી પાની કર્યું એવું લાગે છે, ક્યાંક કકડાટ, ક્યાંક કંકાશ અથવા કકડાટ થવાની ભીતિ સેવાતી હોય, તેના કારણે ખુદ પક્ષ આ વખતે જાણે ફૂકી ફૂકીને આગળ વધતો હોય તેવું લાગે છે। એમાં ત્રિપાખ્યો જંગ શરૂ થયો। આમ આદમી પાર્ટીએ કુલ 159 આસપાસ ઉમેદવાર જાહેર કરી દીધા છે અને આજે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ક્યાંથી ચૂંટણી લડશે એની પણ જાહેરાત કરી કેજરીવાલે ટ્વીટ કરીને। ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી તેમજ મનોજ સોરઠિયા કરજ બેઠક પરથી ચૂંટણી લડશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ પક્ષો કહી શકાય કે ખૂબ જ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા, જેમાં યુવા નેતા રાઘવ ચડ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે। ગઈકાલે 50 વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો અને ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ પણ કપાઈ ગઈ। ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયા, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભગા વારડે કેસર્યો કેસ ધારણ કરી લીધો। ભાજપ એવું કહે છે કે અમે કોઈને નિમંત્રણ નથી આપતા, તો રોજ અમારે ત્યાં મહેમાન આવે છે। ગુજરાત કોંગ્રેસ હવે કોંગ્રેસ છોડો અભિયાન ચલાવતી હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી આજે રાત્રે મોડે સુધીમાં જાહેર થવાની શક્યતાઓ છે। બીજી તરફ છોટુ વસાવાની બીટીપીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, મહેશ વસાવા ઝઘડિયાથી ચૂંટણી લડશે। કોંગ્રેસની વાત કરું તો 43 ઉમેદવાર જાહેર કર્યા, ત્યારથી જ કકડાટ શરૂ થઈ ગયો છે, પરંતુ ઉમેદવારોને લઈને પક્ષ શું ડરી રહ્યો છે, ક્યાંક પાછો પડી રહ્યો છે કે વાસ્તવમાં તેમને કોઈક ચિંતા સતાવી રહી છે, એ એક મોટો સવાલ છે। તો ખાસ કરીને જે રીતે આપણે ચર્ચાને આગળ વધારીશું, અત્યારે આપણી પાસે સંજીવભાઈ જોશી અને પાર્થ પંચોલી આપણી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિશન ગુજરાત 2022માં। સંજીવભાઈ, પહેલા હું આપની પાસે આવીશ। 27 વર્ષથી ભાજપ પોતપોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને જે રીતે આગળ વધ્યું છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ક્યાં થોડીક નરમાશ લાગી રહી છે? એક વર્ષ પહેલા આખું કેબિનેટ મંત્રી બદલવું પડ્યું અને ત્યારબાદ આ મંત્રીમંડળ તો બધી જ બદલ્યું। આજની બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, ભૂતપૂર્વ એ બધાની ટિકિટ કપાઈ હોય એટલે એ લોકોએ પોતે ના પાડી હોય એવી અસમંજસતા છે। હજી સુધી ભાજપે કોઈ પણ રીતે પોતાનું લિસ્ટ ડિક્લેર નથી કર્યું, શું કારણ છે પ્રાથમિક ધોરણે? તો અભિજીતભાઈ, કોઈની પણ ટિકિટ કપાઈ હોય એવા હજુ કોઈ સમાચાર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એનું લિસ્ટ બહાર પાડ્યું નથી। ભારતીય જનતા પાર્ટી એની પ્રણાલિકા મુજબ ફોર્મ ભરવાના 2 દિવસ અગાઉ, છેલ્લી તારીખ હોય ફોર્મ ભરવાની, એના 2 દિવસ અગાઉ હંમેશા લિસ્ટ બહાર પાડતી હોય છે। એટલે પ્રથમ યાદી એ આવતી, તમે તો આજે રાત્રે કહો છો, હું આવતીકાલની વાત કરું છું, આવતીકાલે બપોર પછી પ્રથમ યાદી બહાર પડશે અને બીજી યાદી એ 12 તારીખ પછી બહાર પડશે, એટલે 12 તારીખે બહાર પડશે। એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અસંજમસ નથી કે કોઈની ટિકિટ હજુ કાપવામાં આવી નથી। ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ કાપવાનો કોઈ પ્રશ્ન નથી। કોઈ પણ કાર્યકર્તા માત્ર ને માત્ર ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં હોતા નથી। ભારતીય જનતા પાર્ટીમાં મોટો નેતા હોય કે નાનો નેતા હોય, દરેક એ કાર્યકરની ભૂમિકામાં છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે રહી અને અમારું લક્ષ્ય એક જ હોય છે કે પહેલી વાર એવું થયું છે કે આટલી ચૂંટણી નજીક આવી ગયું હોય અને હજુ સુધી ઉમેદવારનું નામ જ જાહેર ના કર્યું, એનું કારણ મારે સમજવું છે, હું તમારી પાસે આવીશ। બિલકુલ પારસભાઈ જોશી, પારસભાઈ, આ વર્ષોથી આ પ્રણાલિકા છે, વર્ષોથી એક ચહેરો પણ છે ને કે જેના કારણે ભાજપ હંમેશા આગળ વધ્યું છે, એના પર આપણે આવીશું। પારસભાઈ, શું લાગે છે કે આ ઉમેદવારોમાં કેમ આ વખતે તમામ પક્ષો ક્યાંક પાછી પાની કરી રહ્યા છે? તમારા ભાઈ 43 ઉમેદવાર જાહેર કર્યા બાદ ક્યાંક કકડાટ શરૂ થઈ ગયો હતો? જી જીગરભાઈ, તમે જોશો કે અમે જયારે ચૂંટણી જાહેર થઈ એના બીજા દિવસે 43 ઉમેદવારો જાહેર થઈ કરી દીધા હતા। જો અમારામાં કકડાટ હોત તો અમે હજુ સુધી રાહ જોઈએ, કારણ કે ફોર્મ ભરવાની તારીખ 14મી તારીખ હતી, 14મી નવેમ્બર।
તો અમે ત્યાં સુધી સેન્સ લીધી હોત ને ત્યાં સુધી અમે રાહ જોઈ હોત. અમારા જે 43 એ 43 ઉમેદવાર જાહેર થયા એની અંદર કોઈ બી જાતનો કકળાટ નથી. દરેક જણે પોતપોતાની વિધાનસભાની અંદર કામ ચાલુ કરી દીધું છે. સ્વાભાવિકપણે દરેક વિધાનસભાની અંદર 20-25 જે લોકો હોય કે જે લોકો ટિકિટ માંગતા હોય, પરંતુ દરેકને ટિકિટ ફાળવવી એ શક્ય ના હોય. અને સૌથી વધારે જે સક્ષમ ઉમેદવાર છે, જે લોકોની વચ્ચે જઈ અને જનતાનું કામ કરતા હોય તેવા લોકોને જ ટિકિટ આપવી એ કોંગ્રેસની પ્રાથમિકતા હોય છે. એટલા માટે 43 એ 43 નામ જાહેર કરી દીધા અને કોંગ્રેસે એનું પોતાનું કામ ચાલુ કરી દીધું છે. અને બીજી યાદી બી આપને 12મી તારીખ સુધીમાં બીજી યાદી બી જાહેર થઈ જશે. આપે જેમ અગાઉ બી જેમ કીધું કે કોંગ્રેસની અંદર જે છે એ લોકો ડરી ડરીને નામ જાહેર કરી રહ્યા છે, તે વાત તદ્દન ખોટી છે, તે આપના માધ્યમથી જણાવી રહ્યો છું. કારણ કે આ વખતે કોંગ્રેસ જે છે એ વંશવાદ ચલાવી નથી રહ્યો. જે લોકોએ ગ્રાઉન્ડ વર્ક કરેલું છે, જે કાર્યકર્તા હોય, જે નેતા હોય, છેલ્લા 5 વર્ષની અંદર જનતાની વચ્ચે ગયા છે ને, જનતાનું કામ કર્યું છે, તેવા લોકોને જ કોંગ્રેસે ટિકિટ આપી છે. અને જે લોકો પીડ અને અનુભવી છે, છતાં બી તેમણે જે કામ નથી કર્યું અને એમને ટિકિટ નથી ફાળવી, અને પછી એ લોકો જો એમ વિચારતા હોય કે અમે બીજા પક્ષમાં જઈએ અને ત્યાંથી ટિકિટ અમને મળશે, તો એ લોકોને અમે વિદાય આપી દીધી છે કે એ લોકો બીજા પક્ષમાં જઈને લડી શકે છે. બાકી પણ તમે આજે પક્ષી વાત કરી, પારેશભાઈ, તમે જે પક્ષી વાત કરી એમાં તો ભાજપ ઓલરેડી પહેલેથી એવું કહેતું આવ્યું છે કે ભાઈ અમારે ત્યાં તો મહેમાનની જેમ લોકો આવે છે, હવે અમે ક્યાં રોકીએ? તો ક્યાં કોંગ્રેસ ક્યાં પાછું પડી રહ્યું છે આમાં, કે વારંવાર દરેક ચૂંટણી લોકસભાની હોય, ચાહે વિધાનસભાની હોય, કોર્પોરેશનની હોય, મોટા મોટા માથાઓ કેમ આ પક્ષપલટો કરે, ક્યાં એ કચાસ રહી જાય છે? જે જીગરભાઈ, આમાં શું છે કે દરેક વ્યક્તિ જે છે એને ન્યાય આપવો એ શક્ય નથી હોતો. જે કામ કરે છે તેને પ્રાથમિકતા કોંગ્રેસ પક્ષમાં આપવામાં આવે છે. નહીં પણ પારેશભાઈ, આમાં એવું છે કે આ વસ્તુ તો ભાજપને બી નડે છે, જ્યાં દરેક જણને તો ન્યાય આપી ના શકે, દરેકને ટિકિટ આપી ના શકે, તો ત્યાંથી કોંગ્રેસમાં ક્યારે આવે એવું કોઈ ઘટના બહુ મોટી સામે આવી નથી આટલા વર્ષોમાં આપણે જોઈએ. જીગરભાઈ, આજના જ સમાચાર જોયો તો આજના સમાચારની અંદર કચ્છની અંદર મોટા ભાગના જે ભાજપના આગેવાનો છે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ સમાચાર હું તમને અત્યારે અપડેટ કરી દઉં કે કચ્છના મોટા ભાગના આગેવાનો એ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, ભાજપમાંથી એ લોકોએ વિદાય લઈ લીધી છે. આવા અનેક દાખલાઓ છે. હવે તમે જુઓ કે જયનારાયણ વ્યાસ છે, જે આટલા પીઢ જે ભાજપના નેતા હતા, તેમણે બી ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે ને કોંગ્રેસના સંપર્કમાં છે. એટલે ભાજપમાંથી બી કોંગ્રેસમાં આવે છે. અમે એમ ના નથી પડતા. પોતે આજે ભાજપના સીઆર પાટીલે આજે જયારે 1 વર્ષ પહેલા એવું વક્તવ્ય આપ્યું હતું કે અમારા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ મજબૂત છે, કોંગ્રેસમાંથી અમે કોઈ બી નેતાને જો બી એને ત્યાં આગળ કોઈ બી તકલીફ હશે તો અમે લઈશું નહીં, છતાં બી કોંગ્રેસના નેતાઓને એ લોકોને લેવા પડે છે. કારણ કે કોંગ રેસના નેતાઓથી જ ભાજપ ચાલે છે. કારણ કે તમે જોશો કે ભાજપના પાયા કોંગ્રેસના નેતાઓથી ભાજપ ચાલે છે, કોંગ્રેસના નેતાઓથી કોંગ્રેસ ક્યારે ચાલશે, એક સવાલ છે. સંજીવભાઈ શું કહેશો આને લઈને? નહીં, એટલે એમના નેતાઓ એટલા માટે જાય છે, એ નેતાઓના મુખેથી જે વાતો આપણે સાંભળીએ ને, ત્યારે એમના જે નેતાઓ કોંગ્રેસ છોડીને જે ભાજપમાં આવી રહ્યા છે ને, તે માત્ર ને માત્ર એટલી વાત કહેતા હોય છે કે એમનું જે કેન્દ્રનું નેતૃત્વ છે એ દિશા વિહોણું છે. કારણ કે જે ગુજરાતમાં કેન્દ્રના નેતૃત્વએ પ્રતિનિધિત્વ કરવું જોઈએ અથવા તો ગુજરાતમાં આવવું જોઈએ, તો સોનિયાબેન ક્યાંય દેખાતા નથી, પ્રિયંકાબેન ક્યાંય દેખાતા નથી, અને રાહુલભાઈ પણ ક્યાંય દેખાતા નથી. એટલે કેન્દ્રનું નેતૃત્વની ડિરેક્શન જુદી છે, એ નથી હિમાચલ પ્રદેશના ઇલેક્શનમાં દેખાતા કે નથી ગુજરાતના ઇલેક્શનમાં દેખાતા, કે એમની કોઈ પ્લાન પોલિસી સિસ્ટમ ગુજરાતના રાજકારણ પર દેખાતી નથી. અને ગુજરાતના રાજકારણમાં 5 વ્યક્તિઓ છે જે માત્ર ને માત્ર ગુજરાતનું રાજકારણ ચલાવે છે, અને જેના કારણે અસંખ્ય નેતાઓ જે છે કે જેમને આખી જિંદગી કોંગ્રેસમાં ઘસી નાખી હોય, જેમણે કોંગ્રેસની સેવા કરી હોય, એવા તમામ નેતાઓ, તમામ નાના મોટા તમામ નેતાઓ કોંગ્રેસથી નારાજ છે. અને એટલા માટે જ છેલ્લા 10 વર્ષમાં જોવા જઈએ તો 68 કરતા વધારે સાંસદ સભ્યો અને ધારાસભ્યો અને મેવાડી મંડળ કોંગ્રેસનું એ આખે આખું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે. આમ ભારતમાં જોવા જઈએ તો 35% નેતાઓ કોંગ્રેસમાંથી ભારતમાં જોડાયા છે. હવે તમે એની જ વાત કરો કે મમતા બેનર્જીનો પક્ષ છે, મમતા બેન પણ કોંગ્રેસમાં હતા, એમણે પણ ટીએમસી બનાવ્યું, એમના વયોવૃદ્ધ નેતા કે જેઓ રાજકારણના ચાણક્ય કહેવાય છે એવા શરદ પવાર કે જે પણ કોંગ્રેસ છોડી
અને એમની એનસીપી બનાવી. આ તો વાત દૂર રહી. સંજીવભાઈ આમાં બે વસ્તુ છે, કા પક્ષી રણનીતિ બીજા પક્ષને આકર્ષતી હોય, કા સંજીવભાઈ આમાં કા એક પક્ષી રણનીતિ બીજા પક્ષ એમાંથી આકર્ષી જતા હોય, કા જે તે પક્ષની નિષ્ફળતા હોય એના કારણે વ્યક્તિ આમથી તેમ થતું હોય. અત્યારે આપણે ટિકિટ અને ઉમેદવાર પર આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે સુરતથી જયેશભાઈ સોની અમારા બ્યુરો ચીફ જોડાઈ ચુક્યા છે. જયેશભાઈ આ ચૂંટણી તમે ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે, તમે ઘણી બધી ચૂંટણીઓમાં એક પત્રકાર તરીકે ઘણો અનુભવ છે, તમારો કામકાજ કરેલું છે, પરંતુ આ ચૂંટણીમાં નથી લાગતું ઉમેદવારોના લિસ્ટને જાહેર કરવાને લઈને ક્યાંક તમામ પક્ષ પાછી પારી કરે છે, એક ઠંડુ વાતાવરણ જોવા મળ્યું છે. આજ સુધી ભાજપ અત્યાર સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા, શું કારણ લાગે છે? શું એ પહેલાં એ જોવા માંગે છે કે જે તે બેઠક પરથી સામે વિપક્ષમાં કોણ હશે એ, કે પછી હજુ પણ ક્યાંક કંઈ ઉકળતા ચરું જેવી સ્થિતિ છે એને ઠંડે પડવાની કોશિશ કરવામાં આવે છે? જી બિલકુલ બિલકુલ જીગરભાઈ, તમે બિલકુલ સાચી વાત કરી છે. કારણ કે જે પ્રકારે મનોમંથન અત્યારે ભાજપમાં પણ ચાલી રહ્યું છે, એ જ પ્રકારે કોંગ્રેસે પણ એક લિસ્ટ ચોક્કસ જારી કર્યું છે, પણ એ જે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યા પર વિરોધો થઈ રહ્યા છે, અને એને કારણે બીજું લિસ્ટ હજી સુધી કોંગ્રેસમાંથી પણ નથી આવ્યું, જ્યારે ભાજપમાંથી હજી સુધી પહેલું લિસ્ટ જ નથી આવ્યું. અને ખૂબ જ બારીકાઈથી મનોમંથન કરીને એ લોકો ઉમેદવારોને જાહેર કરવાની વાત કરે છે. તો આ એક પ્રકારે જોવા જાય તો અત્યારે જે આમ આદમી પાર્ટીએ જોર લગાવ્યું છે અને કોંગ્રેસે પણ જે પ્રકારે પાછલા થોડા દિવસોમાં કમબેક કરવાની કોશિશ કરી છે, તો એને કારણે થોડી મનોમંથન કરવાની જરૂરત ભાજપને પણ પડી છે, અને કોંગ્રેસને પણ પોતાનો બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે હવે ઘણી બધી જાતની બાબતોને ધ્યાનમાં રહીને પોતાના ઉમેદવારો જાહેર કરવા પડે એમ છે. એટલે એ લોકો પણ અત્યારે હાલ જે પહેલેના સમયમાં જે પ્રકારે ઉમેદવારોના નામો જાહેર થતા હતા અને કોંગ્રેસને એમાં નુકસાન થતું હતું, એમાં ક્યાંક ને ક્યાંક હવે એ લોકોએ પણ વિચારવાનું શરૂઆત કરી દીધી છે, અને એને કારણે જ હાલ જે મેઇન મુખ્ય બે પાર્ટીઓ છે ગુજરાતની એ લોકો ઉમેદવારોના નામ જાહેર કરવામાં હાલ ઢીલાશ છોડી રહ્યા છે. ઠીક છે પારેશભાઈ, અહીંયા મુખ્ય વાત જ્યારે કોંગ્રેસની વાત કરીએ, યુવાઓને જોઈએ એવી તક નથી મળતી, અનુભવી લોકો પક્ષ છોડીને ભાજપમાં જતા રહે છે, અને સેન્ટ્રલ લીડરશીપનો ક્યાંક અભાવ છે. ટિકિટને લઈને 43 ઉમેદવાર જાહેર કરતા જ કકડાટ શરૂ થઈ ગયો, તો હજી આગળની જર્ની વધારે ટફ થવાની છે કે શું? હા જીગરભાઈ, પહેલા કીધું કે તમે 43 ઉમેદવારોનું લિસ્ટ જોયું હોય ને, એમાંથી લગભગ 70% જે ઉમેદવારો છે ને યુવાન ઉમેદવારો છે, એટલે જે 50 વર્ષથી નીચેના જે છે એ યુવાન ઉમેદવારોને કોંગ્રેસે તક આપેલી છે. એટલે આ પહેલી વાતનો આપનો જવાબ કે યુવાનોને તક આપવાનું કોંગ્રેસે પ્રાથમિક ધોરણે પોતે પહેલા ચાલુ કર્યું છે. બીજી એક વાત કહું કે કેન્દ્રીય નેતાગીરીની આપણે વાત કરી, તો આ વિધાનસભાનું ઇલેક્શન છે, વિધાનસભાના ઇલેક્શન જે છે ગુજરાતના મુદ્દાઓ ઉપર અને ગુજરાતના જે વિધાનસભાની અંદર પ્રાથમિક મુદ્દાઓ છે તેના ઉપર લડવામાં આવે છે. આ અગાઉ બી મેં ગઈકાલે બી કીધું હતું કે પ્રિયંકા ગાંધીજી અને રાહુલ ગાંધીજીનો જે કાર્યક્રમ છે એ 15મી પછી આ ગુજરાતની અંદર જાહેર સભાઓનો ટૂંક સમયમાં જાહેર થશે, 12-13 પછી, અને એ લોકો બી રાહુલ ગાંધીજીની લગભગ 5-7 સભાઓ અને પ્રિયંકા ગાંધીજીની બી 5-7 સભાઓ યોજવાનું પ્લાનિંગ છે. છતાં બી અમે લોકો ગુજરાતના જે નેતાઓ છે એ ગુજરાતની અંદર જ્યારે ઇલેક્શન હોય છે, વિધાનસભાનું ઇલેક્શન હોય છે, ત્યારે ગુજરાતના નેતાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગત ચૂંટણીમાં આપણે જોયું હતું કે રાહુલ ગાંધીએ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો, 99 બેઠક પર ભાજપને અટકાવવામાં તેઓ સફળ રહ્યા, અને લગભગ કહી શકાય કે છેક સુધી રસાકસી ભર્યો જગ હતો. આટલું એક તક હતી છતાં પણ આ વખતે ક્યાંક ઠંડુ અને નરમ વલણ, એ ક્યાંક કહી શકાય છે કે એ ક્યાંક લોકોને એક સવાલ થાય છે કે કેમ એક્ટિવ મોડમાં કોંગ્રેસ નથી જોવા મળતી. સંજીવભાઈ આ આખી જે ઘટના છે એની અંદર તમને શું લાગે છે કે આ વખતે ત્રીજો મોરચો પણ ક્યાંક આવી થઈ રહ્યો છે તમારા પર? ભાઈ આમ જોવા જઈએ તો ગુજરાતમાં ક્યારે ત્રીજા મોરચાને સ્થાન મળ્યું નથી. અમારા જ પક્ષના મોવાડી માન્ય શ્રી કેશુભાઈ પટેલે પણ ત્રીજો પક્ષ બનાવેલો, શંકરસિંહ વાઘેલાએ પણ ત્રીજો પક્ષ બનાવેલો, તો એમાં એમને સફળતા મળી નથી. આમ જોવા જઈએ તો એક સમય ચીમનભાઈ પટેલની સરકાર હતી અને એમણે કોંગ્રેસમાંથી આવી અને કિમલોપ બનાવી, પણ તો કિમલોપે પણ તે વખતે ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને સરકાર રચવી પડી હતી. એકમાત્ર અપવાદ છે ચીમનભાઈ પટેલ, કારણ કે એમનું નેતૃત્વ એક અલગ હતું. જયારે અત્યારે જે પાર્ટી આવી છે એ માત્ર ને માત્ર એક ઠગ બજાર છે કે જે આજે કંઈક બોલે અને કાલે ફરી પલટી જાય, અને પછી બીજે દિવસે ગુજરાતનો દીકરો થઈ જાય, ત્રીજે દિવસે કૃષ્ણ બની જાય, પછી ચોથા દિવસે
બજરંગ બલીનો ભક્ત બની જાય અને પાંચમા દિવસે આપણને અજમેર શરીફમાં એ ટોપી પહેરીને ફરતો દેખાય. એટલે એવા એવા નેતાઓને ગુજરાત ક્યારે ચલાવી નહીં લે, અને ગુજરાતને એ સમજ છે કે કોને મત અપાય કે કોને મત ન અપાય. પણ સંજીવભાઈ આ તમે કહી રહ્યા છો, હું જયેશભાઈ પાસે એ વસ્તુને સમજવાની કોશિશ કરીશ. જયેશભાઈ, એમને જેટલા પણ નામ આપ્યા છે એ લોકોને બીજા કોઈ અનુભવ નહોતા, બીજા કોઈ રાજ્યોની લીડરશીપના અનુભવ નહોતા. આમ આદમી પાર્ટી દિલ્હીમાં બેક ટુ બેક જીતી રહી છે, પંજાબમાં તેમણે ક્યાંક ને ક્યાંક મોટું પ્રદર્શન કરી દીધું, આત્મવિશ્વાસ સ્વાભાવિક છે વધી ગયો હોય, અને હવે ગુજરાતમાં કોશિશ કરે છે. એટલે ક્યાંક લોકોને ખ્યાલ છે કે આઉટ ઓફ ધ ગુજરાત એ લોકોનું શું પર્ફોર્મન્સ રહ્યું છે, શું એને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરી હશે તેઓ ગુજરાતમાં. જી બિલકુલ, હાલ જે કંઈ માહોલ છે એમાં ગયા વખતે જે 2017ની ચૂંટણીની વાત કરીએ તો એ વખતે પાટીદાર અનામત આંદોલનનો ખૂબ મોટો મુદ્દો હતો, અને એ મુદ્દાને કારણે કોંગ્રેસને ઘણો બધો ફાયદો થયો હતો, અને એને કારણે બીજેપીને નુકસાન પણ સહન કરવું પડ્યું હતું. અને ત્યારબાદના જે સમીકરણો બદલાયા છે, હવે એ જે પાટીદાર અનામતનો જે મુદ્દો છે એ મુદ્દો હાલ અત્યારે એ રીતે વિખેરાઈ ગયો છે કે એના જે કંઈ બી લીડર્સ હતા અનામત આંદોલનના એમાંથી કોઈક કોંગ્રેસમાં ગયું હતું. હવે હાર્દિક પટેલની જ વાત કરીએ તો એમણે પહેલા કોંગ્રેસ અને હવે પછી પાછું ભાજપમાં, અને અત્યારે હાલ જ અલ્પેશ કથિરિયા અને આપણે ધાર્મિક માલવિયા જેવા જે નેતાઓ હતા એ લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ લીધો છે, અને એ રીતે જે અનામત આંદોલનને તોડી પાડવાની જે પ્રકારની એક રણનીતિ હોઈ શકે છે રાજનીતિક પાર્ટીઓની, તો એમાં ક્યાંક ને ક્યાંક ભાજપ બી સફળ રહ્યું છે. કોંગ્રેસે જે પ્રકારે એનો લાભ ઉઠાવવો જોઈએ તે પ્રકારે લાભ ગઈ ઇલેક્શનમાં ઉઠાવી લીધો, આ વખતે એને એ લાભ મળવાનો નથી, અને એ લાભ હવે આમ આદમી પાર્ટી ઉઠાવવા જઈ રહી છે. અને એ બધી જે વાતો છે, જે પ્રકારની વચનો જે આપ્યા છે કેજરીવાલે અને એના જે કંઈ પણ લીડરો છે એમણે, તો એ રીતે વચનો આપીને લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ ચોક્કસપણે આમ આદમી પાર્ટી તરફથી થઈ રહ્યો છે. અને એમના જે કંઈ બી નેતાઓ છે, આજે પણ અમે આ બાબતે ગોપાલ ઇટાલિયાની સાથે પણ વાત કરી હતી, તો એમણે પણ સ્પષ્ટપણે એ રીતે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી પોતાના કરેલા કામો નથી જણાવી રહ્યા, પણ એ લોકો આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરે છે, કારણ કે અંદરથી ક્યાંક ને ક્યાંક બંને પાર્ટીના નેતાઓ ડરી ગયા છે, અને એટલે જ એ લોકો અત્યારે હાલ મનોમંથન કરી રહ્યા છે કે કઈ રીતે આમ આદમી પાર્ટીને આગળ વધતું રોકી શકાય. તો એક પ્રકારે હાલ બિલકુલ સંજયભાઈ, હવે અહીંયા મુદ્દો એ છે કે મોટા ભાગે આપણે જોયું છે સંજીવભાઈ કે મુદ્દાલક્ષી રાજકારણ લોકોને સ્પર્શતું હોય છે, લોકોને સમજાતું હોય છે, અને લોકોને અહેસાસ થતો હોય છે કે ભાઈ આ વાત છે અને આના માટે મારે આને વોટ આપવો જોઈએ અથવા આમને વોટ ન આપવો જોઈએ. પરંતુ આ ચૂંટણી ક્યાંક મુદ્દાલક્ષી નથી રહી, એવું તમે માનો છો? નહીં જીગરભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યક્ષેત્ર છે હંમેશા એક વિકાસનું કાર્યક્ષેત્ર રહ્યું છે. આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં આજે 170મા બ્રિજનું લોકાર્પણ થયું, વડોદરાની વાત કરીએ તો 36મો બ્રિજ બન્યો, અમદાવાદની વાત કરીએ તો 56મો બ્રિજ કર્યો. જે રસ્તા સિંગલ લેન હતા એ ડબલ લેન બન્યા, ડબલ લેન રસ્તા હતા એ ફોર લેન બન્યા, ફોર લેન રસ્તા સિક્સ લેન બન્યા. આપણે ત્યાં નવા એક્સપ્રેસ હાઈવે પણ બન્યા, જે આવનારા દિવસોમાં દિલ્હી અમદાવાદનો, દિલ્હી બોમ્બેનો જે એક્સપ્રેસ હાઈવે બનવા બની જઈ રહ્યો છે બેનમૂન થઈ રહેશે. એક સમય નવો એક એક્સપ્રેસ હાઈવે કે જામનગરથી ચંદીગઢ, એટલે હવે ગુજરાત અને માત્ર ને માત્ર ગુજરાતને એક નવું સ્થાન મળશે, કારણ કે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે એરપોર્ટ્સ ઓછા હતા, આજે તમે વિચાર કરો કે સુરતથી ભાવનગરની ફ્લાઇટ શરૂ થઈ છે, સુરતથી દીવની ફ્લાઇટ શરૂ થઈ છે, સુરતથી ઘોઘા રોરો ફેરી એક એવું છે કે 3 કલાકમાં તમને અમારા જે પ્રવક્તા ભાઈ છે ભાજપના, તેમણે વાત કરીને તો ગઈકાલે મંગળવારે નીતિન ગડકરી જે છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગના જે નેતા છે, જે બધું કામ સંભાળે છે, તેમણે પોતે પીચ આપણા અમારા મનમોહન સિંહજી જે છે તેમના વખાણ કર્યા હતા. તેમણે એમ કીધું હતું 1991ની અંદર જયારે મનમોહનસિંહ વિત્ત મંત્રી હતા અને જયારે પ્રધાનમંત્રી બન્યા
ત્યારબાદ એમણે જે આર્થિક ઉદારીકરણની જે નીતિઓ બનાવી અને એના ફળ સ્વરૂપ અમે મહારાષ્ટ્રની અંદર અને પૂરા દેશની અંદર સારા રસ્તાઓ રોડ રસ્તાઓ બનાવી શક્યા. આ ગઈકાલનું નીતિન ગડકરીનું બયાન છે, આપ ચેક કરી શકો છો. તેમણે પોતે એમ કીધું છે કે મનમોહનસિંહના આ સારા કાર્યો હતા, એ કોંગ્રેસના નેતા હતા. બીજી એક વાત કહું કે આ વખતના જે મુદ્દાઓ જે છે તેની અંદર સ્પષ્ટપણે અમારી જયારે દ્વારકા મેનિફેસ્ટોની અંદર જાહેરાત કરવામાં આવી હતી, આ ઉપરાંત રિવરફ્રન્ટની અંદર જયારે રાહુલ ગાંધીજી આવ્યા હતા અને સભા થઈ હતી, એમાં અમે જે રાહુલ ગાંધીજીના 8 વચન જેની પુસ્તિકાઓનું બી અમે વિતરણ કરી રહ્યા છે, તે 8 વચન જે રાહુલ ગાંધીજી આપ્યા હતા તે અમારા માટે મુખ્ય છે. તેની અંદર સૌથી વધારે પહેલો જે મુદ્દો છે રોજગારીનો મુદ્દો છે. ચલો એ મુદ્દા પર તો આપણે ચર્ચા નહીં કરીએ, કારણ કે હું સમજી શકું છું ભાજપનું હોય કે કોંગ્રેસનું આ મુદ્દા તો મોટા ભાગે કોમન રહે છે, પણ આપણો જે મુદ્દો છે આ આખી ડિબેટને લઈને તે ટિકિટ અને ઉમેદવારીને લઈને છે, જ્યાં બંને પક્ષે નરમ વલણ જે અપનાવ્યું છે એ એક મોટો સવાલ છે. શું જૂના નેતાઓની નારાજગી ક્યાંક સામે આવી જશે, જે અત્યારે છે એને કાપવામાં આવશે, એના કારણે તકલીફ થશે, પક્ષ પલટાને કારણે તકલીફ થઈ રહી છે, કે રાહ જોવામાં આવી રહી છે કે પહેલા આ પક્ષ આ જગ્યાએથી કોને ઊભો રાખે પછી આપણે કરીએ. સંજીવભાઈ તમને સવાલ એટલા માટે બને છે કે ભાજપ 27 વર્ષથી સ્ટ્રોંગ સિચ્યુએશનમાં છે, એમને આટલી પાછી પાની ક્યાં કરવી પડી? એને પાછી પાણીનો કોઈ પ્રશ્ન નથી જીગરભાઈ. ભારતીય જનતા પાર્ટી એની પ્રણાલિકા મુજબ એક રાઈટ મિક્સ કરીને ભારતીય જનતા પાર્ટી કઈ જે અમારા શ્રેષ્ઠીઓ છે મોવાડીઓ છે એને ક્યારે જ આકારો નથી આપવાની. ભારતીય જનતા પાર્ટી અમિતભાઈને તમે 4 ઇન્ટરવ્યુ જોશો દરેક ટીવી પર, એમને પ્રશ્ન પૂછવામાં આવે છે દરેક વખત એન્કર દ્વારા કે તમે કોને ટિકિટ આપશો, તો અમિતભાઈએ બહુ સરસ જવાબ આપ્યો છે કે વિનેબિલિટીને પ્રથમ સ્થાન આપવામાં આવશે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં વિનેબિલિટીને પ્રથમ સ્થાન આપવામાં આવશે, એટલે કે જેનું જ્યાં પ્રભુત્વ છે, જેની સ્વચ્છ છબી છે, જે પ્રમાણિક છે અને જે સારો નેતા છે, આ દરેક મિત્રોના નામ આવનારા દિવસોમાં તમે યાદીમાં જોશો. ઠીક છે જયેશભાઈ, અહીંયા તમને શું ગણિત લાગી રહ્યું છે? કારણ કે જે રીતે આ મુદ્દો છે કકડાટ જે સામે આવ્યો છે લોકોનો, યુવાઓનો અને ટિકિટને લઈને, અને દર વખત તું છે એવું તો નથી પહેલી વાર, પણ આ વખતે શું લાગે છે એની પાછળ અંદરનું કયું કારણ અહીંયા ભાગ ભજવી ગયું છે કે બધા પક્ષ વિચારી જઈ રહ્યા છે એકદમથી? જી જીગરભાઈ તમારી વાત બિલકુલ સાચી છે. હાલ જ આપણે અત્યારનું જો લેટેસ્ટ અપડેટ આપણે જોઈએ તો પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી હોય કે ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ હોય કે બીજા 8 જેટલા મંત્રીઓ હાલ પોતે સ્વેચ્છાએ જાહેરાત કરે છે કે તેઓ ચૂંટણી નહીં લડે, અને એ એક સંકેત છે કે એ લોકોને ક્યાંક ને ક્યાંક એવા સંદેશ મળી ચૂક્યા હશે કે એ લોકોને ટિકિટ મળવાની શક્યતાઓ ઓછી છે અથવા તો નથી. તો એ બધી જે ઘટનાક્રમો છે તેનાથી ભલે ભાજપની જે કંઈ પ્રણાલિકા છે એ પ્રમાણે કોઈ ખુલીને સામે કોઈ જાતના સ્ટેટમેન્ટો નથી આપતા, પરંતુ અંદરખાને ક્યાંક ને ક્યાંક જે સિનિયર લીડરો છે જે લોકો વર્ષોથી રાજનીતિમાં છે અને ક્યાંક ને ક્યાંક ઊંચા સ્થાને રહ્યા હોય એવા લોકોને ટિકિટો ન આપવાની જે વાત છે એ હવે સપાટી ઉપર આવી રહી છે. હાલ જ આ અપડેટ આવ્યા છે કે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સહિતના જે 8 મંત્રીઓ છે એ લોકો ટિકિટ નથી લેવા માંગતા, એ લોકો પોતે ચૂંટણી લડવા નથી માંગતા એવું પોતે જાહેરાત કરી છે. એ જ રીતે કોંગ્રેસમાં પણ ઘણી બધી જગ્યાઓ પર જોવામાં આવ્યું છે કે જે કેપેબલ ઉમેદવાર હોય એવા ઉમેદવારને ન આપીને બીજા ઉમેદવારની પસંદગી થઈ હોય તો ત્યાંના સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય. આપણે ગઈકાલે જ એક મહુવાના ઉમેદવાર માટેનું કાર્યાલય ખોલવામાં આવ્યું તો ત્યાં આગળ પણ ખુદ ઓબ્ઝર્વરની હાજરીમાં હંગામો થયો હતો અને ત્યાં તોફાનો થયા હતા. એવા અનેક કિસ્સા છે જે નવસારીની અંદર જલાલપુરના ધારાસભ્ય માટેની જે કોંગ્રેસે ટિકિટ આપી છે ત્યાં પણ વિરોધ થઈ રહ્યો છે. આ રીતે અનેક જગ્યાઓ પર વિરોધનો સામનો કોંગ્રેસે પણ કરવો પડે છે, અને આ જ સ્થિતિ ભાજપમાં ન થાય એ માટેની ખૂબ જ બારીકાઈથી તૈયારી બીજેપી પણ કરી રહ્યું છે. અને ગણતરીના દિવસો બાકી છે હવે ઉમેદવારી પત્રો ભરવાના, ત્યાં સુધી હજી સુધી લિસ્ટ પણ ભાજપ તરફથી જાહેર નથી કરાયું, તો ઘણી બધી મનોમંથન ચાલી રહી હોય એવા સ્પષ્ટપણે બંને પાર્ટીમાં સંકેતો
દેખાઈ રહ્યા છે, જ્યારે સામે આમ આદમી પાર્ટીએ ખૂબ જ ઝડપથી પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું અને એ લોકો પ્રચારના કાર્યોમાં જોટાઈ ગયા છે, ત્યારે અત્યારે જે મુખ્ય પાર્ટીઓ છે એ લોકોના જે ઉમેદવારો છે તે લોકો પોતાના નામ જાહેર થાય એની રાહ જોઈને બેઠા છે અને ક્યાંય પણ પબ્લિક વચ્ચે અત્યારના ભાજપના ઉમેદવારોના જે નામ જાહેર નથી થયા એટલે કોઈ દેખાતું નથી, તો એ ઘણી બધી વાતોનો સંકેત આપે છે. બિલકુલ બિલકુલ સંજયભાઈ, હવે આપણે આખી આ ચર્ચા આપણે કરી અને મુખ્ય રીતે આપણે જોયું તો ક્યાં પ્રાયોરિટીની વાત કરીએ તો યુવાઓની એક પ્રાયોરિટી હોય, મહિલાઓની એક પ્રાયોરિટી હોય, આ સાથે જે લોકો જીતી ચૂક્યા છે પહેલાં એક પ્રાયોરિટીમાં હોય, અથવા નવા લોકોએ ખૂબ મહેનત કરી છે, વર્ષો સુધી કરી છે, એમને તક નથી આપવામાં આવી, એક પ્રાયોરિટી હોય. પારસભાઈ આપણી પાસે પણ આવશું થોડી વારમાં. સંજયભાઈ, આમાંથી પ્રાયોરિટી ભાજપ પક્ષની કઈ છે? જો જીગરભાઈ, મેં અગાઉ પણ કહ્યું કે માનનીય અમિતભાઈએ સરસ વાક્ય આપ્યું છે, વારંવાર એમને એન્કર દ્વારા ચાર ચેનલમાં તમે જુઓ કે ટીવી 9 જુઓ, જી 24 કલાક જુઓ, એબીપી અસ્મિતા જુઓ, દરેક ચેનલ પર એમને એક જ પ્રશ્ન કરવામાં આવે છે કે તમે ટિકિટ કોને આપશો. એટલે અમિતભાઈએ બહુ સરસ વાત કરી છે કે વિનેબિલિટી, જે કેન્ડિડેટ જીતશે એને ટિકિટ આપીશું, પરંતુ જો આપણે એનું એલોબ્રેશન કરવા જઈએ તો એવા મિત્રોને ટિકિટ મળશે કે જેમણે પાર્ટીને ખૂબ સારી રીતે સંગઠનમાં સાચવી છે. સમજો કે કોઈ મિત્ર હોય કે જેણે આજથી 10 વર્ષ પહેલા મેયર હોય અને મેયર તરીકે એની એક શ્રેષ્ઠ કાર્યકારી રહી હોય, ત્યારબાદ એ શહેરના સંગઠન મંત્રી બન્યા હોય, પ્રદેશ કક્ષાએ મંત્રી તરીકે એમણે જવાબદારી આપી હોય અને પાર્ટીમાં હંમેશા પ્રવૃત્ત રહ્યા હોય, પાર્ટીની છબીને હંમેશા એમણે ઉન્નત બક્ષી હોય, આવા જે ઉમેદવારો છે કે જ્યાં જે જગ્યાઓ ખાલી પડે છે, જે જ્યાં 75 કરતા વધારે વર્ષથી જે ઘણા બધા ધારાસભ્યો છે જેમની ઉંમર 75 કરતા વધારે છે, તો એવી જગ્યાએ પૂરક રીતે આવા પ્રતિભાશાળી યુવાનોને ટિકિટ આપવામાં આવશે અને સાથે સાથે જેઓ અનુભવી છે અને જેમની ઉંમર 75 વર્ષ કરતા ઓછી છે અને જેમની હજુ પણ સક્ષમતા છે અને એની વિનેબિલિટી છે, જેમની એન્ટી ઇન્કમ બનતી નથી, જેમણે સમાજમાં પ્રજાની સાથે રહીને સારું કામ કર્યું છે, એવા દરેક મિત્રોને, દરેક નેતાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે. એ તમે આવનારા દિવસોમાં, એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં એ ઇક્વેશન્સ જોઈ શકશો. બિલકુલ પારસભાઈ, હવે ભાજપ તો સ્પષ્ટ થઈ ગયું છે કે એમની શું રણનીતિ છે અને કયા આધારે એ લોકો ટિકિટ આપશે. આમના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસની આક્રમકતામાં શું અને કેવા પ્રકારનો ફરક આવશે? કારણ કે કોંગ્રેસની સ્ટ્રેટેજી તો હશે જ હશે અને ટિકિટ જ્યારે આપવામાં આવશે ત્યારે નારાજગી પણ જેની છે સામે આવી જશે. એવા સમયે કેવી રીતે તમામ કાર્યકરો અથવા તમામ ઉમેદવારો અથવા એ ઉમેદવારો જેનું પત્તું કપાયું છે એ લોકોને કોંગ્રેસ જાળવવામાં સાચવવામાં સફળ થશે? જી જીગરભાઈ, પહેલેથી જ અમારા જે મોવડી મંડળ છે, જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જગદીશભાઈ ઠાકોર છે, અમારા જે પ્રભારી રઘુ શર્માજી છે, તેમણે સ્પષ્ટપણે પહેલા જ સંકેત આપી દીધા છે કે જેમણે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી સારું કામ કર્યું છે, સ્થાનિક લેવલ ઉપર જનતાની વચ્ચે ગયા છે અને જનતાના મુદ્દા ઉઠાવ્યા છે અને લોકોમાં લોકપ્રિય છે તેવા લોકોને જ ટિકિટ આપવામાં આવશે. ત્યારબાદ એની અંદર વંશવાદ કોઈ બી જાતનો ચલાવવામાં નહીં આવે. અથવા કોઈ એમ કહેશે કે ભાઈ હું પૂર્વ ધારાસભ્ય હતો અને મારા છોકરાને ટિકિટ આપો, કે ભાઈ કોઈ બી જાતની લાગવગ સાહેબી જે છે કોંગ્રેસની અંદર ચલાવવામાં નહીં આવે. ભૂતકાળની જે ભૂલો છે તેને સુધારવામાં આવશે અને જે યોગ્ય ઉમેદવાર છે તેને જ ટિકિટ આપવામાં આવશે. હા, વિરોધ હોઈ શકે. આજે દરેક વિધાનસભાની જે અંદર 15-20-25 જે ઉમેદવારો હોય તે બધાને તો ટિકિટ આપવી શક્ય નથી. તે એમાંથી કદાચ વિરોધ ઉઠે જેને ટિકિટ ના મળી હોય એને, પરંતુ તેમને સમજાવી અને કોંગ્રેસમાં કાર્ય કરવા માટે, કારણ કે છેલ્લા 27 વર્ષથી જે રીતે ભાજપના સરકારની અંદર જનતા બેહાલ થઈ રહી છે, એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓને નેતાઓને સમજાવીને કે ભાઈ તમે એક વખત એકજૂટ થઈ અને કોંગ્રેસ માટે કાર્ય કરો, એકવાર કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારબાદ આપને સાચવી લેવામાં આવશે અને આપને યોગ્ય પદ આપવામાં આવશે અને યોગ્ય ન્યાય આપવામાં આવશે. આ રીતની એક સ્ટ્રેટેજી અમે રાખવામાં આવી છે. આ ઉપરાંત હું તમને કીધું કે કોંગ્રેસની અંદર જે સ્ટ્રેટેજી છે અને એની અંદર જે છે અમુક લોકોને જે ટિકિટ ના મળે ને એ લોકો કદાચ ભાજપમાં જતા રહે, તો ભાજપના લોકોની જેમ અમારી મજબૂરી કોંગ્રેસની નથી, ભાજપની મજબૂરી હતી કે તેમણે મોરબીની અંદર બ્રિજેશ મેર જે છે એ કોંગ્રેસના નેતા હતા, છતાંય તેમને મંત્રી પદ આપવું પડ્યું. કુંવરજી બાવળીયા હતા તો તેમને મંત્રી પદ આપવું પડ્યું, કારણ કે એમના વર્ષો જૂના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સાઇડ ટ્રેક રાખી અને કોંગ્રેસના જે નેતાઓને અત્યારે. સંજીવભાઈ, શું જવાબ આપશો પારસભાઈના સવાલનો? જીગરભાઈ, એક મિનિટ હું વાત કહી દઉં કે ગઈકાલે જે આપણા જે આદિવાસી નેતા કોંગ્રેસના ગયા
એમને પેલા પુત્ર મોહના લીધે ગયો કે એમણે પોતે 82 વર્ષના હતા અને એમણે કીધું મારા પુત્રને ટિકિટ ના આપી એટલે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. એટલે ભાજપે એમ કીધું કે સારું અમે તમને સાચવી લઈએ છીએ, અમે તમારા પુત્રને ટિકિટ આપીશું. એટલે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ તો ખાલી કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માટે ખુરશી સાફ કરવાની છે અને સભાઓ ગજવવાની છે, એટલે સભાઓની અંદર તૈયારીઓ કરવાની છે. બાકી ત્યાં ત્યાં પણ કોંગ્રેસના નેતાઓ જ રાજ કરવાના છે. બાકી અહીંયા આગળ તમે જોયે તો કોંગ્રેસની અંદર જે ટિકિટ આપવાની છે એની અંદર કોંગ્રેસનું આ જે છે સ્પષ્ટીકરણ અને પોતાની જે સંજુભાઈ સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે જાણે કોંગ્રેસ પર ભાજપ ડિપેન્ડ હોય એવી વાત કરી રહ્યા છે. શું કહેશો તમે? નહીં, આપ કોંગ્રેસની આ જ ભૂલ છે, કારણ કે એમની ભૂલ એ સ્વીકારતા નથી અને એની સામે ભારતીય જનતા પાર્ટીને જે ફાયદો થતો હોય છે એ એમને સમજ નથી પડતી અને એના કારણે એમની પરિસ્થિતિ વિષમ દિવસે દિવસે થતી જાય છે. હવે મોહનસિંહ રાઠવા જેવા જે કાર્યકર છે કે જે 10 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે એટલે એનો મતલબ થાય કે 50 વર્ષની એમની રાજકીય કારકિર્દી છે અને એવી વ્યક્તિને જો કોંગ્રેસ તરછોડે તો હું એક વસ્તુ એવું કહીશ કે છોટાઉદેપુર વિધાનસભાની સીટ છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી પાસે ક્યારેય નથી આવી. એવી જ રીતે કુંવરજી બાવળિયા જે જગ્યાએથી જીતતા હતા એ બધી જગ્યાઓ કે જે ઘણા બધા નેતાઓ જીતતા હતા એ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે નથી આવી, પરંતુ ત્યાંના ધારાસભ્યો એમના મોવાળી મંડળ સાથે નારાજ થયા છે, એમના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે નારાજ થયા છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એટલે એનો દેખીતી રીતે ફાયદો ભારતીય જનતા પાર્ટીને છે, પરંતુ કોંગ્રેસના પ્રવક્તા મિત્રો હોય કે કોંગ્રેસનું નેતૃત્વ હોય કે કોંગ્રેસનું મેવાળી મંડળ હોય એ માત્ર ને માત્ર દરેકને પોતપોતાનો કારસો રચવામાં રસ છે, દરેકને પોતાના અસ્તિત્વમાં રસ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને સત્તા એટલા માટે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીને લોકોની સેવા કરવી છે અને સેવાના કાજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ખુરશી સાફ કરવા તૈયાર છે, સભા ગજરતવા તૈયાર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને માત્ર ને માત્ર કમળ ખીલવા કોંગ્રેસના નેતાઓને સાચવી લેવા પણ તૈયાર છે. માટે આ દેશની રાષ્ટ્રીયતા માટે મા ભારતીના વૈભવ કાજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પાર્ટીમાં જોડાતો હોય છે અને એ જ ઉદાત્ત ઉદાહરણ છે કે આવનારા દિવસોમાં ખૂબ નવા રેકોર્ડ સાથે ગુજરાત સરકારના ગુજરાતની જનતાના ભરોસા સાથે એક નવીન અગ્રેસર ગુજરાતનું નિર્માણ કરવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. જજભાઈ આમ જોવા જઈએ તો એક પક્ષની છબી હોય છે, કોઈને પણ જ્યારે વોટ આપવા એક સામાન્ય માણસ જતો હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ લોકોને ખબર છે કે છેલ્લા 5 વર્ષમાં અથવા છેલ્લા ઘણા વર્ષોમાં કયા પક્ષનું શું મહત્વ રહ્યું છે, યોગદાન રહ્યું છે અને વાસ્તવમાં કેટલો સક્રિય રહ્યો છે સામાજિક ધોરણે ગ્રાઉન્ડ પર, ગ્રાઉન્ડ લેવલે. બરોબર, આ એક છબી હોય. પણ જ્યારે ઉમેદવાર ડિક્લેર થાય ત્યારે પક્ષ કરતાં પહેલાં ઉમેદવાર પર જોવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિનું શું એજ્યુકેશન છે, કેટલું લોકો સાથે એની તાલમેલ વધારે યોગ્ય છે અને વાસ્તવમાં એટલું મોટો ચહેરો અને નામ છે કે લોકોના કામ કરી બી શકશે કે કેમ. એટલે મોટી પરીક્ષા તો ત્યારે થાય છે જ્યારે ઉમેદવારના નામ જાહેર કરવામાં આવે. બીજેપીની વાત આખી અલગ આવે છે જયેશભાઈ, કારણ કે એક મોદીના ચહેરા પર એ લોકો હંમેશા આગળ વધ્યા છે, પણ બાકીના પક્ષોનું શું? તો તમને શું લાગે છે કે હવે થોડાક જ દિવસો બાકી છે, એવામાં એક એક ઉમેદવારને લઈને પરિસ્થિતિઓ વારંવાર બદલાશે ખરી? બિલકુલ જીગરભાઈ, તમે જે કઈ વાત કરી એ વાતથી થોડીક રીતે હું એ રીતે સહમત છું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી અત્યારે ગુજરાતની અંદર શાસનમાં છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યપદ્ધતિ છે, વિકાસની જે વાત આવે છે અને જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ એ વખતે એમણે અહીંયા આગળ જે કંઈ પણ શરૂઆતો કરી છે કામોની અને ત્યારબાદ એ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અહીંયા આગળ એ જે કંઈ બી ડેવલપમેન્ટની કામગીરી છે એ ઘણી સારી રીતે થઈ છે. હા, ક્યાંક ને ક્યાંક નાની મોટી કચાસો રહી જતી હોય જેનો મુદ્દો ચૂંટણી સમયે લોકો ઉઠાવતા હોય છે, પરંતુ લોકોને જે વિકાસની જે ભૂખ હતી એ મહદ અંશે સંતોષવામાં બીજેપીએ સફળતા મેળવી છે. પરંતુ હાલ અત્યારે જે મુખ્ય મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ લોકો ચાલી રહ્યા છે, તો એ રોજગારીની વાતો કરે છે અને મોંઘવારીની વાતો કરે છે, પેટ્રોલના ભાવો વધારાની વાતો કરે છે અને આ બધી જે વૈશ્વિક સમસ્યાઓ છે એ બાબતની વાતો હાલ અત્યારે થાય છે. એ સિવાયની સ્થાનિક જે માઇક્રો મુદ્દા જેને કહી શકાય કે વિકાસ જે
છેવાડા સુધી નથી પહોંચ્યો એ બધી બાબતો હાલ અત્યારે બાજુ પર રાખી દેવામાં આવી છે અને જે મોટા જે નેશનલ અથવા તો ઇન્ટરનેશનલ લેવલના જે કંઈ પણ મુદ્દાઓ છે એને આગળ કરવામાં આવે છે. કારણ કે બીજેપીની જે કાર્યપદ્ધતિ રહી છે એમાં નીચેના લેવલથી લઈને ઉપર સુધી દરેક જગ્યા પર ખૂબ જ માઇક્રો રીતે કામગીરી કરવામાં આવે છે. ઇલેક્શન દરમિયાન બુથ લેવલની હોય, પેજ કમિટી હોય કે જે વોર્ડ કમિટી હોય, એ રીતે દરેક બાબતોનું ધ્યાન રાખીને કાર્યકર્તાઓની સાથે રહીને એ લોકો ખૂબ જ બારીકાઈથી કામ કરતા હોય છે. ત્યારે કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં આ બધી પદ્ધતિ દેખાતી નથી, જેને કારણે હાલ અત્યારે જે સફળતા અને નિષ્ફળતાની વાતો થાય છે, તો જ્યારે મજબૂત કોઈ ઉમેદવાર મેદાનમાં હોય અને એની સાથે સેંકડોની સંખ્યામાં કાર્યકર્તાઓ નીચલા લેવલથી લઈને કામ કરતા હોય, ત્યારે ઘણી બધી બાબતો હોય છે કે સામે પક્ષે ઉમેદવાર એટલો મજબૂત અને એટલો સક્ષમ હોય તો જ એ ફાઇટ આપી શકે. અધરવાઇઝ એમાં જ્યારે પણ વોટિંગની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે લોકો વિચારતા હોય છે કે કઈ પ્રકારનો વિકાસ પોતાના વિસ્તારનો, પોતાના શહેરનો થયો છે અને કઈ પ્રકારની કામગીરી ભૂતકાળમાં થઈ ચૂકી છે અને આવનારા સમયમાં થનાર છે. જી જી પારસભાઈ, એક કહેવત છે, જા જા રસોયા ખીચડી બગાડે. કોંગ્રેસમાં દરેક વ્યક્તિ કાર્યકરની પણ નેતા છે. આ પણ ઘણા લોકો જોતા હોય છે, ઓબ્ઝર્વ કરતા હોય છે અને કહેતા હોય છે સામાન્ય લોકો પણ. તો તમને લાગે છે કે અહીંયા ક્યાંક કામ થવાની જરૂર છે? એક હેરાર્કી પ્રોપર મેનેજ થશે, એક લીડરશિપ ક્યાંક સેન્ટ્રલાઇઝેશન થશે તો એનો ફાયદો મળશે, નતર પછી આમને આમ જ ચાલે કરશે. જી જીગરભાઈ, પહેલા કહું કે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા એક નેતા જ બહુ સાચી વાત છે. કારણ કે કોંગ્રેસની અંદર જે છે સર્વોચ્ચાધિકારી નથી, સામંત શાહી નથી. ઉપરથી જે ઓર્ડર આવે અને એક સેવકની જેમ કે એક નોકરની જેમ કે એક દાસની જેમ ફક્ત તેને ફોલો કરી અને ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે કરવાનું, એ રીતની નીતિ રીતિ કોંગ્રેસની નથી. પણ પારસભાઈ, એક કેપ્ટન તો હોવો જોઈએ ને, એક સિસ્ટમ છે, એક કેપ્ટન હોય, વાઇસ કેપ્ટન હોય, પછી ટીમ એને ફોલો કરતી હોય, એવું નથી? અભાવ લાગતો તમને? જી જી, અમારે ત્યાં આગળ વાઇસ કેપ્ટન ને કેપ્ટન એ જે કાર્યકર્તાઓ અથવા તો એની જે ટીમ હોય છે તેની સાથે મંત્રણા કરીને નિર્ણય કરીને પછી પોતાના નિર્ણયો લે છે. એવું નથી હોતું કે દિલ્હીથી પરબડિયું આવ્યું અને ગાંધીનગર વિધાનસભાની અંદર ખુલ્યું. આ તો આપણે સંજીવભાઈને પૂછવું પડે. સંજીવભાઈ શું કહેશો આને લઈને? એક્સેપ્ટ કરવું પડ્યું. એ ધારાસભ્યોને પોતાને ખબર નથી કે ભાઈ આ નામ આવવાનું હતું. એવી સામંત શાહી કે શર્મી અખ્તર શાહી કોંગ્રેસની અંદર નથી. કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવે છે. આ ઉપરાંત હું હમણાં કહું કે હમણાં જે આપના જે સુરતના ભાઈએ જે રીતની વાત કરી, તો એમને હું કહી દઉં કે આ વખતે કોંગ્રેસે જે છે એ વિધાનસભા વાઇઝ મુદ્દા ઉઠાયા છે. વિધાનસભા દરેક, આજે તમે જુઓ કે જે 182 વિધાનસભા છે, તો પર્ટિક્યુલર કઈ વિધાનસભાની અંદર કયો મુદ્દો એવો છે કે કઈ રીતની એની અંદર કઈ ખામી છે, રોડ, રસ્તા, ગટર, પાણી, વિકાસ થયો છે કે નથી થયો, લાઇબ્રેરી, સ્કૂલો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ રીતની ખામીઓ છે, આ બધા મુદ્દાઓને મેનિફેસ્ટોની અંદર સમાવી અને વિધાનસભા વાઇઝ મુદ્દાઓ જે છે એ લઈ અને કોંગ્રેસનો ઉમેદવાર આ વખતે ચૂંટણી લડી રહ્યો છે. જેમ મારા મિત્રએ કીધું કે જેમ ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલના મુદ્દાઓ હાઇલાઇટ થાય છે એ તો થવાના જ છે, પરંતુ આ સાથે સાથે વિધાનસભા વાઇઝ અમે જે મુદ્દાઓ ઉઠાયા છે અને ભાજપનું માઇક્રો પ્લાનિંગ, આપણે કોવિડની જે પરિસ્થિતિ હતી એ વખતે બી એમની પેજ સમિતિ અને વોર્ડ સમિતિ વખતે જોઈ લીધું કે કોવિડની અંદર શું હાલત થઈ હતી અને અત્યારે મોરબીનો બ્રિજ તૂટ્યો હતો. તો જે રીતે આ ખુદ કેન્દ્ર સરકારે પોતે આંકડા આપ્યા કે 32% ગરીબી જે છે એ ગુજરાતની અંદર છે, એટલે એની અંદર આ માઇક્રો પ્લાનિંગ ગુજરાત ભાજપનું દેખાઈ ગયું છે. ઠીક છે સંજીવભાઈ, આ સરમુખતર શાહીને લઈને જે વાત કરી છે, તમને લાગે છે ટિકિટ ઉમેદવારીમાં પણ આ જ ઘટના હશે, એના કારણે ક્યાંક અત્યાર સુધી ડિક્લેર ન થયું? શું કહેશો? ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી ફેમિલી પાર્ટી છે. હવે વાત હું તમને આજ કોંગ્રેસ એટલા માટે થાક થઈ જાય છે અને ભૂલ થાય છે, કારણ કે એક સમય એવો હતો કે 18 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે માનનીય મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ન હતી, પરંતુ જ્યારથી માનનીય મોદીજી ગુજરાતની ગાદી પર આરૂઢ થયા, એક સારા મુખ્યમંત્રી તરીકે ગુજરાતને એક રોલ મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત કર્યું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની જે પાયાની લાક્ષણિકતાઓ છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે એક સંઘ ભાવનાની, એક ફેમિલી ભાવના થકી, એક 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 રસની ભાવના થકી, સર્વ વસુદેવ કુટુંબકમની ભાવના થકી જે ભારતીય જનતા પાર્ટીએ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે જો તમે તમારા ઘરમાં તમારા પિતા હોય, તમારા વડીલ હોય, તો બાળકો એનું કયું ના માને તો એ ન ચાલે.
જ્યારે કોંગ્રેસના લોકો એવું કે છે કે ભાઈ અમારામાં તો અમે બધા જે કરવું હોય તે કરે, એટલે એમના ઘરમાં એવું છે, એમના ઘરમાં મુઘલ બાદશાહ જેવું છે કે બાપને મારીને દીકરો ગાદી પર બેસે. જ્યારે ભારતમાં ભારતીય જનતા પાર્ટીમાં રામ રાજ્ય છે, દશરથની આજ્ઞાને માન આપીને રાજા રામ વનવાસ જાય, હા ભરત એની ગાદી પર એની પાદુકા મૂકીને એને પ્રણામ કરે, એટલે ભારતીય જનતા પાર્ટીની જે સંસ્કૃતિ છે એ હિન્દુ સંસ્કૃતિ છે, એ રાષ્ટ્રીયતાને આગળ લઈ જવાની સંસ્કૃતિ છે. એટલે અમારામાં અમારા વડીલો જે કહે એ શિરમાન્ય હોય છે, મેન્ડેટ હોય છે, એને સર્વમુક્ત સારી ન કહેવાય. ચલો તમે કહો છો સર્વમુક્ત સારી, જયજી મારે ખાલી આ બંને પક્ષોનું એ સમજવું છે. અને એક રાજા રામની સરકાર છે. અચ્છા જયજીભાઈ, તમારા આટલા બહોળા અનુભવ પછી તમે શું જુઓ છો? હવે 21 દિવસનો સમય બાકી છે, પહેલા ફેઝનું વોટિંગ આવી જશે 1 તારીખે, પછી 5 તારીખે અને 8મી તારીખે પરિણામ. આ 21 દિવસમાં ભાજપ અને કોંગ્રેસ બધા જ ઉમેદવારો જાહેર કર્યા બાદ કોની અસમંજસતામાં તમને એવો ડાઉટ છે તમારા અનુભવ પરથી, અત્યારના ગુજરાતના વાતાવરણ પરથી, અને તમે જે ગ્રાઉન્ડ પર પત્રકારિતા કરો છો તેના પરથી, કે ક્યાં અસમંજસતા વધશે, કકડાટ વધશે, કયા પક્ષમાં? કારણ કે હવે સમય ઓછો છે અને ઓછા સમયમાં ઘણું બધું કરવાનું છે. જી જીગરભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે અસમંજસતા વધવાની છે, કારણ કે ઓછા સમયમાં કાર્યકર્તાઓએ ઘણી મહેનત કરીને કામ કરવું પડવાનું છે, અને એની સાથે સાથે ભાજપમાં અત્યારે જે કંઈ પણ આપણે કહી શકાય કે રૂમરો ચાલતી હશે કે જે પણ હશે, કે લોકોમાં નારાજગી એક વાતની જોવાઈ રહી છે કે ટિકિટો કપાવવાની છે, ઘણા બધા લોકોના નામો બદલાઈ જવાના છે ઉમેદવારો, અને આ રીતની જે પરિસ્થિતિ અત્યારે જે દેખાઈ રહી છે એને કારણે નિરસતા જેવું વાતાવરણ હાલ અત્યારે ગ્રાઉન્ડ પર પાર્ટીની અંદર દેખાઈ રહ્યું છે. કાર્યકર્તાઓના જે જોશ અને જે ઉમંગ હોય ચૂંટણી વખતે એ હાલ અત્યારે ભાજપમાં પણ નથી દેખાઈ રહ્યું એટલું જોર, અને કોંગ્રેસમાં પણ નથી દેખાઈ રહ્યું. પરંતુ નામો જાહેર થઈ ગયા બાદ અને ચૂંટણી પ્રક્રિયા જે પ્રકારે આગળ વધશે એ પ્રકારે જોતા જીગરભાઈ, એક વાર સ્પષ્ટપણે લાગી રહી છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો જે ફેક્ટર છે એ બંને જ પાર્ટીઓને અસર કરશે. જીતશે નહીં જીતશે એ બાબતમાં હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો, પરંતુ મતોની જે રાજનીતિ છે, જે લીડ અને જે પ્રકારે ઉમેદવારોની જીત નક્કી થતી હોય છે, એમાં ઘણો ફરક આવનારા દિવસોમાં જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જે લોકોની નારાજગી હશે એ આમ આદમી પાર્ટી તરફ જશે, કોંગ્રેસના બિલકુલ બિલકુલ, એટલે ક્યાં નારાજગીનો કોને પર કડક જોડાય છે અને કોણ કોને પસંદ કરે છે એ તો આગળના સમયમાં ખબર પડી જશે. સંજીવભાઈ, પારસભાઈ અને જયેશભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા ઉમેદવારોની અસમંજસતાને લઈને, ટિકિટની વહેંચણીને લઈને, અને યુવાઓ અને મહિલાઓની વચ્ચે અનુભવ અને યુવાઓમાંથી કોને પસંદ કરવા તેને લઈને, આપે આપના પક્ષનું, અને જયેશભાઈ આપે જે રાજકીય વિશેષક તરીકે જે આખી વાત કરી માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, હવે સમય ઓછો છે અને તમામે તમામ લોકો પોતાના ઉમેદવાર, તમામ પક્ષો પોતાના ઉમેદવાર માટે હવે આક્રમક બનશે, પણ સવાલ એ છે કે એકવાર જાહેર થયા બાદ શું ફરી એકવાર તેઓ રોષનો ભોગ બનશે, અને રોષનો ભોગ બનશે તો તેનો ફાયદો કોને મળશે? થોડા જ સમયમાં ખબર પડી જશે. એકાદ દિવસની રાજવારી છે અને પછી ખબર પડશે કોણ ભાજપ, કોણ કોંગ્રેસ અને કોણ આપ કઈ રીતે કોના પર હાવી થઈ રહ્યું છે. મિશન ગુજરાત 2022 ઇલેક્શનમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.